ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક લેસન નંબર નાઇન પાર્ટ ટુ સદાય ખુમારીમાં તરબોળ રહેતા રાઘોબાના મનમાં કાઠિયાવાડી પાઘડીવાલો વાલો કોતરાઈ ગયો તમારું નામ નામ ભગવાનનું કામી ભગવાનનું બોલીને ઘોડે ચડીને હાલવાની તૈયારી કરતા કેસરિયાના ઘોડાની વાત પકડીને જુવાન મરાઠો બોલ્યો તમારું નામ થામ આપો તો તમને મારા છોકરાના સમ છે રાઘોબા એ હંમેશા ખુમારીમાં જ રહ્યો હતો એની એ એની લાઈફમાં એટલે કે એ એના જીવનમાં ખુમારી સાથે જે પ્રામાણિકતાથી જીવન જીવતો હતો હવે એ રાઘોબાના મનમાં આ કાઠિયાવાડી જે પાઘડી પહેરેલો વાલો હતો એટલે કે કાઠિયાવાડી પાઘડી વાળો વાલો એના મગજમાં એમના મનમાં કોતરાઈ ગયો હતો પછી એ રાઘોબાએ પૂછ્યું વાલા કેસરિયાને કે તમારું નામ એટલે વાલા કેસરિયાએ શું જવાબ આપ્યો કે નામ ભગવાનનું અને કામે ભગવાનનું એટલે કે વાલા કેસરિયાએ એમને પોતાનું નામ આપ્યું નહીં રાઘોબાને પોતાનું નામ કીધું નહીં એટલે કે મારું નામ અને કામ બધું ભગવાનનું એમ બોલી અને એ તો ઘોડા પર ચડી અને હાલવાની એટલે કે ચાલવાની તૈયારી જ કરતો હતો હવે જેવો એ ઘોડાને ચાલવાની તૈયારી કરતો હતો એ વખતે જ રાઘોબાએ શું કર્યું તો કે ઘોડાની વાધ વાધ એટલે કે ઘોડાની જે લગામમાં ચામડીની દોરી બાંધી હોય એ એટલે કે ઘોડાની એ રાઘોબાએ શું કર્યું કે ઘોડાની વાધ પકડી લીધી અને પછી એ જુવાન મરાઠો એટલે કે રાઘોબા ફરી બોલ્યા કે જો મને તમે તમારું નામ ઠામ એટલે કે નામ અને સરનામું ઠામ એટલે કે સરનામું તો કે તમે તમારું નામ ઠામ મને ન આપો તો તમને મારા છોકરાના સમ છે એટલે કે પહેલાં જ્યારે રાઘોબાએ એમને નામ પૂછ્યું તો રાઘોબાઈ તો વાલા કેસરિયાએ રાઘોબાને નામ દીધું નહીં એટલે પછી રાઘોબાએ શું કીધું કે એમણે શું કર્યું કે ઘોડાની જે વાત હતી એટલે કે જે લગામ હતી એ પકડી લીધી અને પછી કહે છે કે તમે જો તમે તમારું નામ ઠામ મને નહીં આપો તો તમને મારા છોકરાના સમ છે એટલે જ્યારે છોકરાના સમ કીધું એટલે વાલો કેસરિયો લાચાર બની ગયો અને વાલા કેસરિયાએ લાચાર બની અને પછી બે બોલ કીધા એટલે કે બે શબ્દ એમણે કીધા મારું નામ વાલો કેસરિયો ગામ મારું ગરણી અમરેલી પર ગણાનું લ્યો રામે રામ બોલીને વાલાએ ઘોડાને હાંકી મૂક્યો મરાઠાના છોકરાના આંસુ લૂછીને નીકળેલા કેસરિયાએ રનોલીમાં એક ઘોડો વેચીને વાટ ખર્ચી કાઢી લીધી પછી જ્યારે રાઘોબાની વાત સાંભળે છે કે તમને મારા સમ છે જો તમે તમારું નામ ઠામ ન આપો તો એટલે લાચાર બનેલા વાલાએ ખાલી બે જ શબ્દ કીધા કે મારું નામ વાલો કેસરિયો અને મારું ગામ ગરણી એ સિવાય એણે બીજું કશું જ કીધું નહીં અને પછી રામ રામ કરી અને વાલા કેસરિયાએ એનો ઘોડો હાંકી મૂક્યો એટલે કે એ પોતાના ગામ જવા નીકળી ગયો હવે મરાઠાના છોકરાના એટલે કે રાઘોબાના છોકરાના આંસુ લૂંચવા માટે વાલા કેસરિયાએ પોતાની પાસે જે વાટ ખર્ચી પાંચસો રૂપિયા હતી એ એણે એમાં ખર્ચી ખર્ચી કાઢી ઇન ધ સેન્સ કે એ એણે વાટ ખર્ચીના પાંચસો રૂપિયા જે હતા એ એણે પેલા શેઠને આપી દીધા હવે રસ્તામાં વાલા કેસરિયાને જમવાનું ખાવાનું ખાવાનું હોય અને આ ઘોડાઓ હતા એને પણ એનું ખાવાનું ખવડાવવાનું હોય તો એના માટે એણે પૈસા તો જોઈએ ને પાછા મુસાફરીમાં તો રનોલીમાં એક એણે ઘોડો વેચ્યો એટલે એની વાટ ખર્ચી એમાંથી એને મળી ગઈ એટલે કે મરાઠાના છોકરાના આંસુ લૂંચવા માટે કેસરિયાએ પાંચસો રૂપિયા આપી દીધા હતા એટલે એણે શું કર્યું કે રનોલીમાં એક ઘોડો વેચી અને પાછી પોતાની વાટ ખર્ચી એટલે કે મુસાફરીમાં વાપરવાની રકમ એણે એમાંથી કાઢી લીધી વાત ઉપર દોઢ ડાયકો ગળથોલિયા ખાઈ ગયો ગર્ણી માથે પ્રભાતના તેજ પથરાવા માંડ્યા છે કર્ણુકીના લીલા કુંજાર કાંઠા ઉપર બેઠેલા ભગવાન ગણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા છે ખીલેથી છૂટીને ઢોર ધણમાં જઈ રહ્યા છે હવે વાલા કેસરીયાએ જે રાઘોબાને મદદ કરી હતી એ વાતને દોરદાયકો જતો રહ્યો હવે શું થયું કે ગરણી ગામમાંથી પ્રભાતના તેજ પથરાવા માંડ્યા છે એટલે કે સવાર પડવા લાગી છે એટલે કે ગરણી ગામમાં સવાર પડવા લાગી છે અને કર્ણુકી નદીના લીલા કુંજાર એટલે કે કર્ણુકી નદીના કિનારે જે હરિયાળી એકદમ જે વનરાજી છે ત્યાં વનરાજી પાસે જ ભગવાન ગણેશ્વરનું મંદિર હતું કોનું મંદિર હતું તો કે ભગવાન ગણેશ્વરનું મંદિર હતું અને એ ગણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરી રહ્યા છે એટલે કે બ્રાહ્મણો ત્યાં મંદિરમાં કંઈક મંત્રોચ્ચાર એ લોકો કરે છે અને ઢોર છે બધા એ ખીલેથી છૂટીને એટલે કે ઢોર ખીલેથી છૂટી અને ધણમાં યાનિ કે ટોળામાં જઈ રહ્યા છે એટલે કે ગણી ગામે સવારનો સમય છે કણોકીના વનરાજી પાસે બેઠેલા ભગવાન ગણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરી રહ્યા છે અને ઢોર છે બધા એ ખીલેથી છૂટી અને ઢણમાં જઈ રહ્યા છે બરે બરાબર એવે ટાણે ગામમાં અમરેલીના દસ ઘોડે સવાર દાખલ થયા કદાવર કાયા રાજના પોશાકમાં ઢંકાઈ ગઈ છે દરેકના ખભામાં જામનગરી ઝંઝાળિયું ઝૂલતી આવે છે મો ઉપર પંથ કાપ્યાની ધૂળની જણ ઉડેલી છે આંખીઓમાં રતાશ ફૂટેલી છે માથા ઉપરના સાફાના ખાખી છોગા પવનમાં ફગફગી રહ્યા છે હવે બરાબર એવો સવારનો સમય હતો ત્યારે અમરેલીના દસ ઘોડે સવારે ગણી ગામમાં દાખલ થયા એ લોકોની કાયા એકદમ કદાવર હતી એટલે કે કદાવર કાયા એમની જે હતી એ એમણે જે રાજાશાહી પોશાક પહેર્યો તો એ રાજના પોશાકમાં એમની કાયા ઢંકાઈ ગઈ હતી એટલે કે શરીર ઉપર એમણે રાજાશાહી કપડાં પહેર્યા હતા અને એ જે દસ ઘોડે સવાર આવી એ જે દસ ઘોડે સવારો આવ્યા હતા એમણે એમના ખભા પર જામનગરી ઝંઝાડ્યું ઝંઝાડ્યું યાની કે બંદૂક એટલે કે એ દસ ઘોડે સવારોના ખભા પર બંદૂક ઝૂલતી આવે છે એટલે કે એમણે ત્યાં બંદૂક લટકતી રાખી છે અને તેમના મો ઉપર પંથ પંથ એટલે કે રસ્તો એટલે કે એમના મો ઉપર રસ્તો કાપ્યાની ધૂળની ઝીણી ઝીણી જણ જણ યાની કે રચકણ એકદમ ઝીણી ઝીણી ધૂળ તો કે એમના મો ઉપર રસ્તો કાપ્યાની ધૂળની ઝીણી રચકણ ઉડેલી દેખાય છે અને તેમની આંખોમાં એટલે કે તેમની આંખોમાં રતાશ રતાશ એટલે કે લાલાશ દેખાય છે અને તેમણે તેમના માથા ઉપર સાફા પહેર્યા છે એ સાફા ઉપર ખાખી છોગા એટલે કે એ સાફાના ખાખી છોગા છે એ પવનમાં ફગફગી રહ્યા છે એટલે કે એ પવનમાં ઉડી રહ્યા છે અણધારી રાજના સિપાહીઓ ગામમાં આવેલા ભાડી માણસો હેપતાઈ ગયા વાલા કેસરીયા નામનો માણસ ક્યાં રહે છે સિપાહીએ પૂછ્યું હવે આવા રાજના સિપાહીઓ આવ્યા છે એટલે અણધાર્યા એટલે કે અચાનક જ આવી ગયા છે એટલે કે અચાનક જ આવા રાજના સિપાહીઓને જોઈ અને ગામના માણસો ભાડી એટલે કે જોઈ અને હેપતાઈ ગયા એટલે કે ગામના માણસોએ અચાનક જ આવા રાજના સિપાહીઓને ગામમાં આવેલા જોઈ અને એ લોકો હેપતાઈ ગયા એટલે કે ગભરાઈ ગયા છે કે ભાઈ આ રાજના સિપાહીઓ કેમ આજે અચાનક અહીંયા આગળ આવી ગયા છે હવે એ જે સિપાહીઓ આવેલા છે એમાંથી એક જણે પૂછ્યું એક સિપાહીએ પૂછ્યું કે વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે બાપુ આથમણા બારનું ખોરડું કળાય ઈ એનું આંખના પલકારામાં ઘોડાઓ વાલાની ડેલી આગળ આવીને ઊભા રહ્યા પગ પછાડતા અરબી ઘોડા ઉપર આરૂઢ થયેલા અસવારના સરદારે દણક દીધી વાલા કેસરિયા હવે જે સિપાહીઓ આવેલા હતા એમાંના એક સિપાહીએ પૂછ્યું કે વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે તો ગામના લોકો જે હતા એમણે બતાવ્યું કે જો આથમણી બાજુનું જે ખોડું કરાય છે એ એનું છે એટલે કે આથમણી બાજુ જે ખોડું દેખાય એ વાલા કેસરિયાનું છે બાપુ એટલે કે હવે જે આ સિપાઈઓ આવ્યા હતા એ લોકો આંખના પલકારામાં એટલે કે થોડીક જ વારમાં ઘડીક જ વારમાં એ લોકો તો વાલાની ડેલી આગળ આવીને ઊભા રહ્યા એટલે કે વાલાના ખોરડાના દરવાજા પાસે આવી અને ઊભા રહ્યા હવે આ જે સિપાઈઓ હતા એ અરબી ઘોડા ઉપર આવેલા હતા તો એ અરબી ઘોડા છે એ પગ પછાડતા પછાડતા ત્યાં વાલાની ડેલી આગળ યાની કે વાલાના દરવાજે આવીને રહ્યા અને તેના પર સવારી કરેલા જે સરદાર હતા એમણે બૂમ પાડી કે વાલા કેસરિયા ડણક દીધી યાની કે એમણે જોશથી બૂમ પાડી વાલા કેસરિયા દી ઉગ્યામાં અજાણ્યો સાદ સાંભળ્યો પણ દાંતણ પાણી પરવારી ઓસરીની કોરે બેસી ભગવાન સૂરજની સ્તુતિ કરતા વાલાએ જવાબ ન દીધો ત્યાં તો બીજો સાદ સંભળાણો વાલા ઘરમે હે બીજા સાદે પછવાડાના વાડામાં વાસિંદુ કરતા કેસરિયાના ઘરવાળા આવીને બોલ્યા છે તો ઘરમાં પણ રાજના સિપાહીઓને જોઈને આઈ જરા વિચારમાં પડી ગયા સાત પેઢીમાં એ રાજના સિપાહી આ આંગણે આવ્યાનું જાણ્યું નથી આ શું હવે જ્યારે એ સિપાહીઓ સરદાર વાલા વાલા કેસરિયાના દરવાજા પાસે આવીને ઊભા રહ્યા એટલે એ ઘોડે સવાર કરતા એ જે સરદાર હતા એમણે બૂમ પાડી કે વાલા કેસરિયા તો દી ઉગ્યામાં એટલે કે સવાર પડી અને અજાણ્યો સાદ સાદ એટલે કે અવાજ એટલે કે સવાર પડતા જ અજાણ્યો સાદ સાંભળ્યો એટલે કે વાલાએ આજે સવારમાં જ અજાણ્યો આ સાદ સાંભળ્યો એટલે કે અવાજ સાંભળ્યો પણ એ દાંતણ પાણી કરી એટલે કે વાલો કેસર્યો દાંતણ પાણી કરી પરવારી એટલે કે નવરો થઈ અને ઓસરીની કોરે એટલે કે ઓસરીની કિનારે બેસી અને ભગવાન સુરજની એટલે કે સૂરજ ભગવાનની સ્તુતિ કરતો હતો એટલે એણે જવાબ દીધો નહીં તો ત્યાં તો બીજી બૂમ સંભળાવી બીજો સાદ સંભળાનો એટલે કે ત્યાં તો બીજી બૂમ સંભળાવી કે વાલા ઘરમે હે એટલે કે બીજી બૂમ જ્યારે સંભળાવી એટલે કે બીજા અવાજે બીજા અવાજે પછવાડાના ઘરમાં એટલે કે પાછળના વાડામાં વાસીદુ કરતા વાસી પછવાડામાં એટલે કે પાછળના ભાગે વાડામાં વાસીદુ કરતા વાસીદુ કરતા એટલે કે કોઈ પણ ઢોર હોય એનો છાણ વગેરેનો કચરો સાફ કરવો એને વાસીદુ કહેવાય તો વાસીદુ કરતા કેસરિયાના ઘરવાળાને અવાજ સંભળાયો એટલે એ કહે છે કે છે તો ઘરમાં જ પણ રાજના સિપાહીઓ એટલે કે રાજાના સિપાહીઓ આવે એટલે એ પોતે પણ જરાક વિચારમાં પડી ગયા કે સાત પેઢીમાંય કોઈ દિવસ રાજના સિપાહીઓ અમારા આંગણે આવ્યા નથી પણ આ શું એમ કરી અને એ પણ વિચારમાં પડી ગયા ક્યુ બોલતા નહીં વાલાની માળા પૂરી થઈ ગઈ ઉઠીને ડેલીએ આવ્યો આવો બાપ આવો તો મેરા નામ વાલા કેસરિયા હા બાપ હું જ વાલો કેસરિયો સુબાકા ફરમાન હે અભિને અભી વાલા કેસરિયા કો હાજર કરો પછી બીજા અવાજે પણ વાલો કેસરિયો સાંભળતો નથી કેમ કે એનું ધ્યાન સૂરજ ભગવાનની સ્તુતિ કરવામાં છે પણ પાછળ વાસીદુ કરતા હતા એ વાલાના ઘરવાળાને સંભળાયું એટલે એ વિચારમાં પડી જાય છે કે સાત જન્મમાં પણ કોઈ દિવસ અમારા આંગણે રાજના સિપાહીઓ નથી આવ્યા પણ આજે કેમ અચાનક આવી રીતે આવ્યા એટલે પેલા સરદાર કહે છે કે ક્યુ બોલતા નહીં પછી જેવી વાલાની માળા પૂરી થઈ એટલે એ ઊઠીને ડેલી આવ્યો એટલે કે દરવાજા પાસે આવ્યો અને એ પેલા સરદારને કહે છે કે આવો બાપ આવો એટલે સરદાર એને પૂછે છે કે તુમેરા નામ વાલા કેસરિયા તો વાલો કેસરિયો એમને જવાબ આપે છે કે હા બાપ હું જ વાલો કેસરિયો તો એ સરદાર શું કહે છે કે તુમકો અભિને અભિ સુબાને અમરેલી બોલાયા હે એટલે કે સુબા સુબા એટલે કે કોઈ પણ ઇલાકો કે પ્રાંત હોય એનો ઉપરી બરાબર તો કહે છે કે તું સરદાર કહે છે કે તુમકો અભિને અભિ સુબાને અમરેલી બોલાયા હે એટલે વાલો કેસરિયો કહે છે કે મને તો સરદાર એમને જવાબ આપે છે કે તુમકો સુબાકા ફરમાન હે અભી વાલા કેસરિયા કો હાજર કરો એટલે કે સુબાનું ફરમાન છે એટલે કે એમનો આદેશ છે કે અત્યારે ને અભીને અભી એટલે કે અત્યારે ને અત્યારે વાલા કેસરિયાને હાજર કરો અરે બાપ કાંક ભૂલ થતી લાગે છે હું તો ઘોડાનો સોદાગર સુબો મને તેડાવે એ માન્યમાં નથી આવતું મેં કાંઈ રાજનો ગનો કર્યો નથી ફરમાન હે ચલો સિપાહીની આંખ કરડી થઈ હવે જ્યારે સરદાર કહે છે કે તુમકો અભિને અભી સુબાને બોલાયા હે એટલે કે અમને સુબાનો આદેશ છે કે અત્યારે ને અત્યારે વાલા કેસરિયાને અહીંયા હાજર કરો હવે એની વાત સાંભળી અને વાલો કેસરિયો તો કહે છે કે અરે બાપ તમારાથી ક્યાંક ભૂલ થતી લાગે છે હું તો ઘોડાનો સોદાગર છું એટલે કે હું તો ઘોડાની લેવેજ કરનારો માણસ છું સૂબો મને તેડાવે એટલે કે સુબો મને બોલાવે એ વાત મારા માનવામાં આવતી નથી એટલે કે મારા માનવામાં એ વાત નથી આવતી કે સુબો મને બોલાવે અને મેં રાજનો એટલે કે મેં તમારા રાજ્યનો કંઈ ગુનો પણ કર્યો નથી પણ સરદાર એમને કહે છે કે ફરમાન હે ચલો એટલે કે અમને આદેશ છે એટલે તમે અત્યારે અમારી સાથે ચલો સિપાહીની આંખ કરડી થઈ હાલો બાપ કંઈ રાજના તેડાને પાછું થોડું ઠેલાશે હવે સિપાહીએ એને કીધું કે ફરમાન હે એટલે કે આદેશ છે ચલો અને એની આંખ કરડી થઈ એટલે કે આંખ કરડી થવી એટલે કે તેની આંખ ગુસ્સાથી લાલ થઈ ગઈ પછી વાલો કેસેરિયો કહે છે કે હાલો બાપ કંઈ રાજના તેડાને કંઈ પાછું થોડું ઠેલાશે એટલે કે રાજમાંથી તેળું આવ્યું હોય તો એને કંઈ પાછું તો મોકલાશે નહીં ને વાલાએ કસવાળું કેડિયું પહેર્યું માથે પાઘડી મૂકીને સિપાહી સાથે હવે વાલો કેસરીઓ કહે છે કે હાલો બાપ કે રાજના તેડા ને પાછું તો મોકલાશે નહીં પછી વાલાએ કસ વાળું કેડિયું પહેર્યું એટલે કે વાલાએ દોરી વાળું કેડિયું પહેર્યું અને મા કેડિયું પહેરી અને પછી એના માથે એણે પાઘડી મૂકી અને એ પણ સિપાહીની સાથે ઘોડે ચડ્યો અને જતાં જતાં આવીને એટલે કે તેની માતાને કહેતો ગયો કે સાંજે હું પાછો વળીને આવીશ તમે ઉપાધી ઉપાધિ એટલે કે ચિંતા તમે કંઈ ચિંતા કરતા નહીં જગદંબા તમારી ભેર કરે એટલે કે જગદંબા તમારી મદદ કરે એમ જગદંબા તમારી ભેર કરે એટલે કે જગદંબા તમારી મદદ કરે બપોર ટાણે વાલા કેસરિયાને લઈને સિપાહીઓ સુબાની કચેરીમાં આવી પૂગ્યા કાગ ડોળે રાહ જોતા સુબાએ વાલાને પગથિયા ચડતો જોઈને ડોટ દીધી બપોરના સમયે વાલા કેસરિયાને લઈ અને સિપાહીઓ સુબાની કચેરી કચેરી એટલે કે ઓફિસે આવી પૂગ્યા પૂગ્યા એટલે કે પહોંચ્યા એટલે કે બપોરના સમયે વાલા કેસરિયાને લઈ અને સિપાહીઓ સુબાની ઓફિસમાં એટલે કે સુબાની કચેરીએ આવી પહોંચ્યા અને સુબા જે છે એ કાગડોળે એટલે કે એકદમ ઉત્સુકતાથી એ વાલા કેસરિયાની રાહ જોતા હતા એટલે કે કાગડોળે રાહ જોતા હતા એટલે કે એકદમ ઉત્સુકતાથી રાહ જોતા સુબાએ વાલાને જેવા પગથિયા ચડતો જોયો એટલે એમણે એકદમ દોટ દીધી દોટ દીધી એટલે કે એ પણ દોડીને એને સામે મળવા ગયા આવો આવો કેસરિયા બોલતા બાથ ભરી લીધી વાલો કેસરિયો ઘડીક વાર આ આતે સુબો મારી ઠેકડી કરે છે કે શું બાવડું પકડીને પડખો પડક ગાદી માથે બેઠ બેસાડી સુબો બોલ્યો કેસરિયા મને ઓળખ્યો હવે સુબા એકદમ જ વાલાને જોઈ અને એકદમ જ દોડીને તેને સામે મળવા જાય છે અને કહે છે કે આવો આવો કેસરિયા એમ કરી અને સુબાએ તો કેસરિયાને એકદમ બાથ ભરી લીધી હવે વાલો કેસરિયા તો જરીકવાર મૂંઝાઈ ગયો ઘડીકવાર મુંજાણો એટલે કે જરાક વાર જરાક સમય માટે તો એ મૂંઝાઈ ગયો કે આ સુબો મારી ઠેકડી કરે છે એટલે કે આ સુબો મારી મજાક ઉડાવે છે કે શું પછી સુબાએ શું કર્યું કે બાવડું વાલા કેસરિયાનું બાવડું એટલે કે હાથથી એને પકડી અને બરાબર એની બાજુમાં જ એને ગાદી માથે બેસાડી દીધો અને પછી સુબાએ પૂછ્યું કે કેસરિયા મને ઓળખ્યો મનમાં થયું સુબાના મનમાં કાંઈ ગેરસમજણ લાગે છે પણ ઠરેલ દિલનો વાલો કશું બોલ્યો નહીં હવે જ્યારે સુબાએ એકદમ જ એમને બાથ ભરી લીધી અને પછી એકદમ જ એની લગોલગ બાજુમાં બેસાડી દીધા ગાદી પર અને પછી કેસરિયાને પૂછ્યું કે મને ઓળખ્યો તો કેસરિયાને લાગ્યું કે આ સુબાના મનમાં કંઈક ગેરસમજણ થઈ લાગે છે એટલે કે એમને કંઈક મને સમજવામાં ભૂલ થઈ લાગે છે પણ વાલો કેસરિયો એકદમ એ ઠરેલ દિલનો હતો એટલે કે એકદમ એ સંતોષી દિલનો હતો સંતોષી જીવનો હતો એટલે વાલો કશું જ બોલ્યો નહીં મૂંગા થઈ બેઠેલા વાલાની ભરી કચેરીમાં માંડી સૂબો બોલ્યો વાલા કેસરિયા તો તો મારી આબરૂનો રખેવાળ છો તે દિવસે કેડિયેથી વાંસણી છોડીને પાંચસો રૂપિયા પાંચસો ચૂકવ્યા ન હોત તો હું અમરેલીનો સૂબો ન હોત હવે મને ઓળખ્યો હું રાઘોબા આ જ અમરેલીનો સૂબો છું બોલ તારી સી કદર કરું હવે પહેલાં તો વાલા કેસરિયાને એવું લાગ્યું કે આ સુબાના મનમાં કંઈક ગેરસમજણ લાગે છે પણ વાલો કેસરિયો કશું જ એક શબ્દપણે બોલ્યો નહીં પછી વાલો કેસરિયો તો એકદમ જ મોંઘો થઈ અને એ બધું જોયા કરતો હતો હવે એકદમ જ કશું બોલતો નહોતો એ વાલા કેસરિયાની ભરી કચેરીમાં એટલે કે ભરી સભામાં સુબો હતો એણે એની તારીફ માંડી એટલે કે એના વખાણ કરવા માંડ્યા તારીફ એટલે કે વખાણ પ્રશંસા તો સુબાઈએ ભરી કચેરીમાં એટલે કે ભરી સભામાં એણે વાલા કેસરિયાના વખાણ કરવા લાગ્યા અને પછી એ વાલા કેસરિયાને શું કહેવા લાગ્યા કે વાલા કેસરિયા તું તો મારી આબરૂનો રખેવાળ છો એટલે કે તે તો મારી આબરૂને બચાવી છે રખેવાળ એટલે કે સંભાળનાર એમ બચાવનાર તો કહે છે કે તું તો મારી આબરૂનો રખેવાળ છે જો તે દિવસે તે મને તારી વાંસણીમાંથી એટલે કે તે મને એ દિવસે તે મને તારા કેળેથી તે વાસણીમાંથી જે મને પાંચસો રૂપિયા ચૂકવ્યા હતા એ પૈસા એ લે કે એ પાંચસો રૂપિયા તે મને ન ચૂકવ્યા હોત તો હું આજે અમરેલીનો સૂબો હોત નહીં એટલે કહે છે કે એ દિવસે તે મને તારી વાંસણીમાંથી જે પાંચસો રૂપિયા ચૂકવ્યા હતા જો તે મને ન ચૂકવ્યા હોત તો હું આજે અમરેલીનો સૂબો ન હોત હવે મને ઓળખ્યો હું રાઘોબા એટલે કે રાઘોબાએ પોતાની ઓળખ આપતા કહ્યું કે હવે તે મને ઓળખ્યો હું રાઘોબા છું આજ અમરેલીનો સૂબો છું બોલ એટલે મારી કદર મારે મોઢે બોલાવો એટલે હાવ અરે હું શેર શુદ્ધ મરાઠો છું કદર કરવાનો વખત આવે ને કદર કર્યા વગર રહું તો તો મલક મને ફટ્ય કે માગી લે કેસરિયા વડોદરા રાજના મારી માથે ચારેય હાથ છે રાજમાં મારો પડ્યો બોલ ઝીલાય છે હવે રાઘોબા વાલા કેસરિયાને પૂછે છે કે બોલ હું તારી સી કદર કરું એટલે વાલો કેસરિયો તો એકદમ સંતોષી જીવનો છે એટલે એ રાઘોબાને જવાબ આપે છે કે તમે મારી કદર મારા મોઢે બોલાવો તો એ તો હાવ એટલે કે એ તો સારું ના કહેવાય એમ એટલે કે વાલો કેસરીઓ જે હતો એણે પોતાની કદર થાય એના માટે મદદ નથી કરી એને તો એના માટે જીવ બળ્યો હતો અને એટલે મદદ કરી હતી એટલે કે તમે મારા મોઢે મારી કદર કરાવો તો એવું તો ન થાય એટલે રાઘોબા એમને જવાબ આપે છે કે હું એકદમ શેર શુદ્ધ મરાઠો છું એટલે કે રાઘોબા કહે છે કે હું એકદમ શુદ્ધ મરાઠો છું અને જો જ્યારે મારે કદર કરવાનો સમય આવે વખત આવે એટલે કે સમય આવે અને હું કદર ન કરું તો મલક મલક એટલે કે મુલક પ્રદેશ તો કે પ્રદેશના લોકો લોકો મને ફટ કહેશે એટલે કે રાઘોબા કહે છે કે તે મારી મદદ કરી હતી કેસરિયા અને હવે જો હું તને હું તને અત્યારે એની કદર ન કરું એટલે કે હું મારો હવે સમય આવ્યો છે કે મારે તને પાછું વળવાનું છે તો કે હું તારી કદર ન કરું તો લોકો મને ફટ કહેશે એટલે કે લોકો મને ફટકાર વરસાવશે મને એ લોકો તિરસ્કાર આપશે કે આણે હવે એની કદર કરી નહીં જે જે સમય કેસરિયાએ એનો સાચવ્યો હતો ખરાબ સમય તો અત્યારે આ રાઘોબા બધું ભૂલી ગયો છે એટલે કે રાઘોબા કહે છે કે હું શુદ્ધ મરાઠો છું અને કદર કરવાનો સમય આવીએ એટલે હું કદર કરી જ લઉં હું ના કદર કરું તો લોકો મને ફટકેશે એટલે કે માગી લે કેસરિયા હવે તારે શું જોઈએ છે હું તારી કેવી રીતે કદર કરું એમ અને પછી કહે છે કે વડોદરા રાજ છે એના પણ મારી માથે ચારેય હાથ છે એટલે કે વડોદરા રાજના પણ રહેમ દ્રષ્ટિ મારા પર સારી છે એટલે કે રાજમાં મારો પડ્યો બોલ ઝીલાય છે એટલે કે વડોદરા રાજમાં પણ હું જે વાત કહું એ તરત જ એ લોકો એને માની જાય છે અમીરાતમાં ઉછરેલા કેસરિયાની જીભને ટેર વે માંગવાના બોલ આવ્યા નહીં હવે વાલો કેસરિયો જે હતો એ તો એકદમ જ સંતોષી જીવનો હતો અને એ એને વાલા કેસરિયાએ કોઈ દિવસ પોતાને પાછું મળે એના માટે એણે રાઘોબાને મદદ કરી નથી એટલે કે વાલા કેસરિયાની જીભ હતી એ કશું માગી શકી નહીં એટલે કે માગવાના બોલ આવ્યા નહીં એટલે કે વાલા કેસરિયાના જીભ પર એણે કશું જ માગ્યું નહીં જ્યારે રાઘોબાએ એને કીધું કે હું તારે કેવી રીતે કદર કરું બોલ પણ વાલા કેસરિયાના જીભેથી એના માટે કોઈ શબ્દ આવ્યા નહીં એલા તાંબાનું પત્રું લાવો કચેરીના કબાટમાંથી તાંબાનું પત્રું હાજર થયો એમાં લેખ મંડાળો ગાયકવાડ તાંબાનું ગરણી ગામ વાલા કેસરિયાને યા વંચ યા વંચ દિવાકરો બક્ષીસ તિથિ તારીખને રાજની મહોર લાગી રાઘોબાએ હુકમ કર્યો કેસરિયાને માન મર્તબા સહિત ગરણી પુગાડો આજે પણ વાલા કેસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ગરણી ગામમાં વસે છે હવે જ્યારે રાઘોબાએ કીધું પણ વાલા કેસરિયાથી તો કોઈ વસ્તુ મંગાઈ નહીં એટલે રાઘોબાએ શું કર્યું કે સભામાં હતા જે એમાં કીધું કે એલા તાંબાનું પતરું લાવો એટલે કે હવે મને તાંબાનું પતરું આપો અને કચેરીના કબાટમાંથી એટલે કે ઓફિસના કબાટમાંથી તાંબાનું પતરું હાજર આવ્યું અને એમાં લેખ મંડાણો એટલે કે હવે આ તાંબાના પત્રા પર લખો તો કે એમાં શું લખાવડાયું તો કે ગાયકવાડ તાંબાનું ગરણી ગામ વાલા કેસરિયાને યા વનચંદ્રન દીવા કરો બક્ષીસ હવે યા વચંદન ચંદ્ર દીવા કરો એટલે શું તો કે સૂર્ય અને ચંદ્ર હોય ત્યાં સુધી બક્ષીસ એટલે કે ભેટ તો યા વ્યા દિવા દિવાકરો બક્ષીસ એટલે કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર છે ત્યાં સુધી આ ભેટ એટલે કે રાઘોબાએ શું કીધું કે તાંબાનું પત્રું લાવો એટલે કચેરીના કબાટમાંથી તાંબાનું પત્રું હાજર થયું અને એમાં લેખ મંડાણા એટલે કે એમાં હવે લખવાનું ચાલુ થયું કે શું લખાયું તો કે ગાયકવાડ તાંબાનું ગરણી ગામ વાલા કેસરિયાને બક્ષીસ એટલે કે એને ભેટ ક્યાં સુધીની ભેટ તો કે યા વચંદ્રમ દીવા કરો એટલે કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર છે ત્યાં સુધી તો આપણને ખબર જ છે કે સૂર્ય અને ચંદ્ર છે એ તો કાયમ રહેવાના જ છે બરાબર એટલે કે રાઘોબાએ ગાયકવાડ તાબાનું ગણી ગામ છે એ વાલા કેસરિયાને ભેટ તરીકે આપ્યું ક્યાં સુધી ભેટ તરીકે તો કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર છે ત્યાં સુધી પછી લખાણ થઈ ગયું એટલે કે તિથિ એટલે કે આજે જે તિથિ હતી એ તારીખ અને રાજની મહોર લાગી એટલે કે એનો સિક્કો પડ્યો અને પછી રાઘોબાએ હુકમ કર્યો કે કેસરિયાને માન મર્તબા સહિત એટલે કે માન મોભા સાથે ગણી પુગાડો પુગાડો એટલે કે પહોંચાડો તો રાઘોબાએ કીધું કે ગણી ગામ જે છે એટલે કે ગાયકવાડ તાબાનું ગરણી ગામ છે એ વાલા કેસરિયાને જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર છે ત્યાં સુધીની એને હું ભેટ આપું છું એમ કહી અને એમણે તિથિ તારીખ અને રાજનો સિક્કો લગાવ્યો અને પછી રાઘોબાઈએ હુકમ કર્યો કે કેસરિયાને માન મોભા સાથે ગરણી ગામ પહોંચાડો અને આજના દિવસે પણ વાલા કેસરિયાના વંશજો એટલે કે તેના વારસદારો અમરેલી જિલ્લાના ગળણી ગામમાં વસે છે એટલે કે વાલા કેસરિયાના જે વારસદારો છે એ અત્યારે પણ અમરેલી જિલ્લાના ગરણી ગામમાં ત્યાં એ લોકો વસવાટ કરે છે એટલે કે એ લોકો ત્યાં રહે છે તો તમે જુઓ કે આ એક લોકકથા છે એ ખરેખર સરસ મજાની આપણને શીખ આપે છે કે જ્યારે વાલા કેસરિયાએ રાઘોબાને મદદ કરી ત્યારે વાલા કેસરિયાએ મનમાં પણ વિચાર્યું નહોતું કે જે રાઘોબાને મદદ કરે છે એ ભવિષ્યમાં એને આનું દસ ગણું કરીને પાછું આપશે બરાબર તો રાઘોબા જ્યારે સુબો બને છે ત્યારે એ પોતે યાદ રાખે છે એ કદર કરે છે કે મારા ખરાબ સમયમાં એટલે કે મારે જ્યારે મુશ્કેલીનો સમય હતો ત્યારે મને વાલા કેસરિયાએ મદદ કરી હતી તો હું પણ હવે અત્યારે એની કદર કરી અને એને હું કંઈક આપું તો એ શું આપે છે કે વાલો કેસરીઓ જે ગામમાં રહે છે એ આખું ગામ જ એને એના નામે લખી આપે છે અને એને માન મોભા સહિત એને પાછો એના ગામ પહોંચાડે છે તો તમે જુઓ કે વાલા કેસરિયાએ મદદ કરી મદદ કરવાની એની ભાવના કેવી હતી કે કોઈ એનો સ્વાર્થ નહોતો પણ એનું દિલ એટલું ઉદાર દિલ હતું તો એણે મદદ કરી અને રાઘોબાઈએ એની કદર કરી કદર કેવી રીતે કરી તો કે રાઘોબાઈએ વિચાર્યું કે મારા ખરાબ સમયમાં મુશ્કેલીના સમયમાં કેસરિયાએ મને મદદ કરી હતી તો હવે અત્યારે હું સુબો બની ગયો છું તો હવે અત્યારે મારે એની કદર કરવાનો સમય આવ્યો એટલે રાઘોબાએ શું કર્યું કે રાઘોબાએ એ વખતે કદર કરી એટલે કે આખું ગણી ગામ જ એને લખી આપ્યું એટલે કે આમાં વાલા કેસરિયા અને રાઘોબા બંનેની સરસ મજાની વાત આપણને સમજાવી છે થેન્ક યુ